ધોરણ 5 કમ્પ્યુટર પરીક્ષા બરાબર. આજે આપણે જોઈશું કે તમે ડોક્યુમેન્ટમાં વર્ડ આર્ટ કઈ રીતે કરી શકો. તમારા ચોપડીના પાના નંબર 71 પર જુઓ બરાબર. વર્ડ આર્ટનો ઉપયોગ શેના માટે થાય? તો ડોક્યુમેન્ટને આકર્ષક બનાવવા માટે. તો જુઓ, વાંચો પેરેગ્રાફ કે ડોક્યુમેન્ટમાં લખાણનો દેખાવ બદલવા માટે વર્ડ આર્ટનો ઉપયોગ થાય છે. વર્ડ આર્ટ ટૂલના ઉપયોગ દ્વારા તમે પસંદ કરેલા લખાણની આઉટલાઇન બદલી શકો અથવા શેડો, 3D પ્રતિબિંબ વગેરે ઇફેક્ટ આપી શકો. ટૂંકમાં વર્ડ આર્ટનો ઉપયોગ તમારા લખાણને આકર્ષક બનાવવા માટે થાય છે. હવે વર્ડ આર્ટ કેવી રીતે કરી તે આપણે જોઈએ. પહેલાં વર્ડ શરૂ કરવાનું છે. પહેલો મુદ્દો જુઓ, વર્ડ શરૂ કરો બરાબર. વર્ડ શરૂ થયું બરાબર. હવે તમારે શેમાં જવાનું છે? ઇન્સર્ટમાં. શેમાં? ઇન્સર્ટમાં જુઓ. ઇન્સર્ટમાં જશો બરાબર. ઇન્સર્ટ ટેબ પસંદ કરી એટલે ઇન્સર્ટને જે રિબન છે તે જોઈશે, નીચે દેખાય છે. એમાંથી તમારે શું પસંદ કરવાનું છે? વર્ડ આર્ટ જોવા બરાબર. અલગ અલગ સ્ટાઇલનું તમારે આવ્યું છે વર્ડ આર્ટનું લખાણ બરાબર. તમારી પસંદગીના વર્ડ આર્ટ સ્ટાઇલ પર ક્લિક કરો. હવે ધારો કે મારે આ મારે આ પસંદ કરવું છે. ટેક્સ્ટ બોક્સ આવ્યું બરાબર. હવે આપણે એની અંદર જે લખાણ લખવાનું છે એનું ફોન્ટ બદલવાના છે. તો કેવી રીતે બદલાશે જુઓ. આ ફોન્ટ છે, એની બાજુમાં તીરની નિશાની છે, ત્યાં તમે ક્લિક કરશો એટલે એક ડાયલોગ બોક્સ આવશે. જો આવ્યું અલગ અલગ ફોન્ટનું બરાબર. એની અંદરથી તમારે જે ચોપડીમાં લખેલું છે એ ફોન્ટ પસંદ કરવાના છે. આ ફોન્ટ સ્ટાઇલ પસંદ, આ સ્ટાઇલનું તમારું લખાણ આવશે બરાબર. જુઓ હવે ફોન્ટ સાઇઝ પણ બદલવાની છે. ફોન્ટ સાઇઝ 36 સાઇઝ છે, એની જગ્યા પર તમારે કેટલા પોઈન્ટ્સ કરવાના છે? 48 પોઈન્ટ. અને અક્ષર ઘટ્ટા કરવાના છે એટલે કે બોલ્ડ કરવાના છે બરાબર. હવે અહીંયા જે તમે લખશો કે તમારા આ ફોન્ટ સ્ટાઇલમાં ને સાઇઝ કરી 48 દેખાશે અને ઘટ્ટા અક્ષર બદલાશે. હવે આજે છે ઘૂસીને આપણે ટાઈપ કરીશું ઇન્ડિયા. શું તમારે લખવાનું છે? ઇન્ડિયા બરાબર. અને ઓકે બટન પર ક્લિક કરો. આવ્યું ઇન્ડિયા. આઠમો મુદ્દો વાંચો. ઓકે બટન પર ક્લિક કરો. આપણે કર્યું ઓકે બટન પર ક્લિક. ડોક્યુમેન્ટમાં પસંદ કરેલા વર્ડ આર્ટ સ્ટાઇલમાં લખાણ દાખલ થઈ ગયું બરાબર. જુઓ, તમે જે વર્ડ આર્ટ પસંદ કરેલું એ સ્ટાઇલમાં તમારું લખાણ દેખાઈ ગયું બરાબર. હવે ડ્રેગિંગ દ્વારા વર્ડ આર્ટની સાઇઝ વધારવા કે ઘટાડવા સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ કરો. હવે જુઓ અહીંયા તમારે દેખાય છે આ જે છે બરાબર, આ બોર્ડર દેખાય છે ને ભૂરી, ના ચોરસ બોક્સ દેખાય છે બરાબર. એને શું કહેવાય? સાઇઝિંગ હેન્ડલ. જુઓ અહીંયાથી તમે કરશો તો તમારે એની જે ઊંચાઈ છે તે વધઘટ કરી શકશો. જુઓ અહીંયાથી કરીશ તો ઊંચાઈ વધઘટ થશે બરાબર. જુઓ બરાબર, જો તમારે ઘટાડવી હોય તો અહીંયા જઈને મારે ઘટાડી શકું બરાબર. અહીંયાથી પહોળાઈ વધઘટ કરશે, આ પહોળાઈ મેં વધારી શકું બરાબર. ઘટાડવી હોય તો ઘટાડી શકું. હવે એક સાથે ઊંચાઈ અને પહોળાઈ વધારવી હોય તો જો આ ખૂણા પર છે સાઇઝિંગ હેન્ડલ બોક્સ લાવી, ત્યાં તમે ક્લિક એ કરશો અને ડ્રેગ કરવાનું. માઉસનું ડાબું બટન દબાવીને માઉસ ખસેડવાનું, જેટલા મોટા અક્ષર કરવા હોય એટલે જેટલી સાઇઝ વધારવી હોય એટલી. થયું બરાબર. હવે જે સાઇઝિંગ હેન્ડલ છે, સાઇઝિંગ હેન્ડલ દૂર કરવા માટે ટેક્સ્ટ એરિયાની અંદર કોઈપણ જગ્યા પર ક્લિક કરો બરાબર. ટેક્સ્ટ એરિયાને જે સફેદ ભાગ છે તેને શું કહેવાય? ટેક્સ્ટ એરિયા. અહીંયા ગમે ત્યાં જઈને તમે માઉસ પોઇન્ટર લઈને ક્લિક કરશો એટલે આ જે સાઇઝિંગ હેન્ડલ જે તમને બોર્ડર દેખાય છે તે દૂર
થઈ શકશે. થઈ ગઈ, જુઓ બરાબર. હવે આ જે કાર્ય કર્યું છે તેને તમારે સેવ કરવાનું છે. ડોક્યુમેન્ટ સેવ કેવી રીતે કરાય? અહીંયાથી બરાબર ઓફિસ બટનમાં, અથવા તો અહીંયા તમારે સેવનું ટૂલ હોય તે બરાબર ક્વિક એસેસ ટૂલ બાર પર સેવનું ટૂલ હોય ત્યાંથી કરાય. આપણે ઓફિસ બટન પરથી કરી ઓફિસ બટનમાં જઈ અને સેવ પર કરવાનું. ઓફિસ બટનમાં ગયા, સેવ પર તમે ક્લિક કરશો એટલે તમને ફાઇલનું નામ પૂછશે, બરાબર. જે ફાઇલનું નામ આપવું હોય તે આપવાનું, બરાબર. હવે તમારે ફાઇલનું નામ આપવાનું છે. સેવ બટન પર ક્લિક કરીશ એટલે જે આપણે આ કાર્ય કર્યું તે સેવ થઈ ગયું છે. અને ઓકે, બરાબર. જો અહીંયા આપણું નામ આવી ગયું વર્ડ આર્ટ, બરાબર. અને ડોક્યુમેન્ટને ક્લોઝ કરવા માટે, વર્ડને ક્લોઝ કરવા માટે સેના પર જવાનું? ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરવાનું, તો વર્ડ બંધ થઈ જશે. આ તમારું ફાઇલ સેવ થઈ ગયું, બરાબર. શું નામ આપ્યું? વર્ડ આર્ટ. અને અહીંયા ક્લિક કરશો એટલે તમારું વર્ડ બંધ